શ્રી વલ્લભાદિશ કી જય. આજે આપણે બનાવીશું મોતીનો ગોળ કતરો. સૌ પ્રથમ એક તાર લઈએ, તારને આપણે કટ કરીએ. હવે એક મોતી આપણે પરોવીએ. હવે બે તારને ભેગા કરી દઈએ. બરાબર. હવે સીધા સીધા મોતી પરોવીએ બંને છેડામાં, એટલે કે બંને એક કરી દેવાના છે આમ, એટલે નીકળે નહીં, અલગ અલગ નહીં રાખવાના, એક જ કરી દેવાના. એ રીતે સીધા સીધા મોતી પરોવવાના છે. આમ હવે અહીંયા મેં પરોવીને રાખ્યું છે, એને જોઈ લઈએ, કેમ કે એટલા બધા મોતી પરોવતા મને 5-1 મિનિટ થઈ જાય. હવે થોડા હજુ પરોવી લઈએ. જેટલું મોટું તમારે જોઈતું હોય એટલા વધારે મોતીઓ પરોવતા જવાનું. હવે જુઓ, હવે શું કરવાનું છે કે આ સીધું જ હતું, એને આ રીતે હવે ગોળ ગોળ જલેબીની જેમ કરવાનું છે. ટાઈટ હાથે પકડીને એકદમ ગોળ ગોળ આમ જલેબી આપણે બનાવતા હોઈએ ને, જલેબી સીધા એ રીતે આમ ટાઈટ હાથે કરતા જવાનું છે. જેટલું આ રાઉન્ડ તમારે મોટું જોઈતું હોય એટલા વધારે આટા લેવાના. હવે આ રીતે ધરાશે કે આમ, એટલે કે આ આ રીતે રહેશે. આને કહેવાય ઘુમાવદાર. ગોળ કતરો હોય તો અહીંયા નીચે દાંડી હોય અને ઉપર ગોળ હોય, એને સૂર્યમુખી કતરો પણ કહેવાય. આને ઘુમાવદાર ગોળ ચંદ્રિકા કહેવાય, અથવા ઘુમાવદાર ગોળ કતરો. પેલો ગોળ હોય તો ગોળ ચંદ્રિકા પણ કહેવાય, અને સૂર્યમુખી કતરો પણ કહેવાય, અથવા ગોળ ચંદ્રિકા પણ કહેવાય. આ ઘુમાવદાર થઈ ગયું. ઘુમાવદાર કેમ? કેમકે અહીં જઈને આમ ઘુમાવદાર થઈ રહ્યું છે ને આખું, એટલે આ આમ રહેશે, ધરવામાં આવશે. એટલે આ અહીંયા આપણે પાગમાં ધરીએ એટલે આમ જઈને આ રીતે આવશે. હવે થોડા હજુ મોતી પરોવી લઈએ. આ એક નાનકડો પ્રયાસ છે, જરૂરી નથી કે હું શ્યોર હોઉં. એટલે મને આજે એવું લાગ્યું કે આ રીતે પરોવું, એટલે બાકી મોતીના આવે છે. પણ એમાં કેવું હોય છે કે અહીંયા પુઠ્ઠું હોય, એટલે કે વસ્ત્ર ઉપર મોતી ભરેલા હોય, એની નીચે પુઠ્ઠું અથવા કેનવાસ લગાવેલું હોય, અને પછી અહીંયાથી તાર નીકળતો હોય. આ ડાયરેક્ટ જ મેં મોતી ગોળ ગોળ કરી લીધા છે, કેમકે ગરમી ઉષ્ણકાલ હોય ને તો મોતીનું પ્રાધાન્યતા રહે, એટલે મને એવું કંઈ નહીં. હવે જોઈ લઈએ કે આપણે કેટલો ભાગ જોઈશે ભાગમાં ખોસવા માટે. હવે અહીંયાથી શું કરવાનું કે તમારે આને થોડા વળ ચડાવી દેવાના, એટલે આ થોડું ટાઈટ થઈ જશે. એટલે હવે એન્ડ થઈ ગયો છે,
એટલે આપણે એના બહુ મોતી નથી પરોવા. હવે વધારાનો ભાગ આપણે કટ કરી લઈએ આ રીતે. હવે શું કરવાનું છે કે આ એકદમ ટાઈટ થઈ ગયું છે એટલે બહુ લૂઝ પણ નથી. હવે આપણે અહીંયા દોરો વીંટી લઈએ, સૌપ્રથમ આખું લગાવથી થોડું એ કરી દઈએ કે જેથી દોરો નીકળે નહીં. થોડું વધારે કરવાનું કે જેથી પેલું મોતી બહાર ના આવી જાય. અને તાર બી ડબલ જ છે એટલે થોડું વધારે કરીએ એટલે શું કે પેલું ભાગની અંદર વ્યવસ્થિત રીતે તમે ધરી શકો, નહીં તો નીચેનું બહુ પતલું હોય ને તો વડ થઈ જાય. ફેવિકોલ બી યુઝ કરી શકાય એના કરતાં લગાવ સારું. થોડું જાડું કરી દેવાનું કે જેથી રહે બરાબર. હવે આ થઈ ગયું છે, આપણે દોરાને કટ કરીને છૂટાડી દઈએ. તો આ રીતે ધરાશે, થોડું સહેજ આમ કરી દેવાનું. તૈયાર છે ગુમાવદાર બધું. શ્રી વલ્લભાદિશ કી જય.